શુભેચ્છા સહ એટલે સારી ભાવના સાથે કોઈના માટે સારું ઈચ્છું તે જે હંમેશા સકારાત્મક હોય છે અને અંતરથી અપાય છે. આપણે સામાન્ય દ્રષ્ટિકોણથી વિચારીએ કે ક્યારેક શુભેચ્છા આપનાર શણગારેલી ભાષામાં કે મોંઘી ભેટ કે કાર્ડ આપીને શુભેચ્છા વ્યક્ત કરે છે, પરંતુ જો અંદરથી તે વ્યક્તિ માટેની ખરાબ ભાવના હોય તો તે આપેલી શુભેચ્છા ફળતી નથી. તેવી રીતે સામેની વ્યક્તિ શુભેચ્છા સ્વેચ્છાએ સ્વીકારે નહીં તો તે વ્યક્તિ પોતાની જાતે એક દિવાલ ઊભી કરે છે. તેથી સામેની વ્યક્તિએ આપેલી શુભેચ્છા ફળતી નથી અને આ એક હકીકત છે. મતલબ કે શુભેચ્છા માત્ર ઔપચારિકતા પૂરતી અપાય તો તે કહેવાતી શુભેચ્છા જ રહી જાય છે, ફળીભૂત થતી નથી. શુભેચ્છાનું એક વિજ્ઞાન છે જે હું આપને વેદોની ભાષામાં સમજાવવા માંગુ છું. બ્રહ્માંડ સ્પંદનોનું બનેલું છે, વાઇબ્રેશનનું, અને સ્પંદનો મનુષ્ય ઉત્પન્ન કરે છે. ભગવાને આપણને લાગણીઓ આપી છે, આ લાગણીઓ સાથે સ્પંદનો જોડાય છે ત્યારે વસ્તુ કે પરિસ્થિતિ ફલીભૂત થાય છે. તમે જે વિચારો તેને કોઈ ભાષા હોતી નથી. વેદોમાં કયા પ્રમાણે ચાર પ્રકારની વાણી છે, પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી વાણી. પરાવાણી મૌનની, સિદ્ધોની, ઈશ્વરની વાણી છે. તે ચારેમાં સૂક્ષ્મતમ છે. આપણે કોઈના માટે શુભેચ્છા કોઈ પણ રીતે વ્યક્ત કરીએ તો તે વ્યક્ત કરવામાં આવતી ભાષા ગમે તેટલી વરખ લગાડેલી હોય, પરંતુ અંદરની ભાવના ખરાબ હોય તો તે ભાવની ભાષા માત્ર ઈશ્વર જાણે છે અને તે જ ફલીભૂત થાય છે. લાગણી સમજે છે, મનુષ્યની ભાષા નહીં. ટેલિપથીનો અનુભવ તો દરેકે કર્યો જ હશે. તમે જે દિલથી વિચારો તે બનીને જ રહે છે. આજકાલ શુભેચ્છાઓ આપવામાં નિત નવી વિવિધતાઓએ પ્રવેશ કર્યો છે. બે હાથ જોડીને શુભેચ્છા પાઠવવાથી માંડીને ફેસબુક, વોટ્સઅપ કે ઈમેલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવે છે. જેટલી નવીનતા અને સરપ્રાઈઝ શુભેચ્છામાં વધુ, તેટલો આનંદ વધુ. શુભેચ્છા જેટલી દિલથી આપશો કે સ્વીકારશો તેટલો તમારો અહમ ઘટશે, તેટલું તમારું અનાહત ચક્ર ખુલશે, તમારી ઓરા વિસ્તરશે, સામેની વ્યક્તિ સુધી સફળતાથી પહોંચશે. આમ શુભેચ્છા એક દિલથી બીજા દિલ સુધી સરળતાથી પહોંચવાનો માર્ગ છે. સામેની વ્યક્તિના દિલના દ્વારને ખોલવાની ઘંટડી છે. અને માટે હું કહીશ કે શુભેચ્છા એ વિશ્વનો શ્વાસ છે જેના પર વિશ્વ નભે છે. શુભેચ્છાને એક જીવંત વ્યવહાર કહી શકાય. વ્યવહાર એટલે એક હાથે આપો અને બીજા હાથે લો. બ્રહ્માંડનો સિદ્ધાંત છે કે જેવું તમે આપો તેનાથી બમણું પાછું આવીને મળે છે. વડીલો, ગુરુજનો કે સંત તરફથી મળતી શુભેચ્છાને આશીર્વાદ કહેવામાં આવે છે. શુભેચ્છા સહ કોઈ વાણી, વિસ્તાર કે વસ્તુની આપલે થાય તો તમારું હૃદય લીલુંછમ બની જાય છે. ચારે બાજુ પ્રકાશ નજરે પડે છે. તમે પોઝિટિવ વાઇબ્રેશન અનુભવો છો. બધું જ સારું થઈ રહ્યું છે તેવો અહેસાસ થાય છે. અને જો તેનાથી વિરુદ્ધ હોય તો તમે ઉદાસીનતાથી ઘેરાયેલા લાગો છો, કંઈક અમંગળ થવાનું હોય તેવો ભાસ થાય છે. શુભેચ્છા એવું જીવંત રસાયણ છે કે મરતા માણસને બેઠો કરે છે. મરદાને બેઠા કરવાની તાકાત તેનામાં છે. સવાર, બપોર કે રાત્રિ શુભેચ્છા વગરની હોઈ જ ના શકે. ગુડ મોર્નિંગથી ગુડ નાઇટ અને સ્વીટ ડ્રીમ્સની શુભેચ્છાથી મનુષ્ય તાજગી સભર રહે છે. શુભેચ્છાના વરસાદમાં છત્રી ના જોઈએ, તેમાં પલળવાનું, ભીંચાવાનું મન થાય તો ચાલો આપણે સૌ એકબીજા માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવીએ. અને શ્લોકથી શરૂ કરેલું આપણું બેઠક શ્લોકથી પૂરી કરીએ, પછી સાથે શુભેચ્છાનું બોલી લઉં છું. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ આપનુયાત. ઓમ શાંતિ શાંતિ.
खूब सरस एक